ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ગ્રાન્ટમાંથી કુડસદ કન્યાસીના માર્ગ ઉપર પાકો રોડ બનાવવા રૂપિયા ફાળવાયા હતા અને રસ્તો પણ બનાવી દેવાયો હતો, પરંતુ ફુરસડ ગામના જાગૃત યુવાનોને પોતાના ગામમાં બનાવેલ 250 મીટરના આરસીસી રોડમાં ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરે નિયત કરેલ મટીરિયલ ન વાપરવા બાબતની શંકા જતા અરજી કરીને તપાસની માંગ કરી હતી, જેની ખાતાકીય તપાસ આજે શરૂ કરવામાં આવી હતી. જે બાબતે તપાસ કરતા અધિકારી એજે પંચાલે મીડિયાને અમલી પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ગોળ ગોળ જવાબો આપ્યા હતા. આ લોકોએ અરજી આપેલી, એની માટે તપાસ માટે અમે આવેલા. કુડસદ ગામના ગ્રામજનોએ અરજી આપેલી હતી, એના માટે તપાસ માટે આવેલા છે. આ રસ્તા માટેની હતી, સીસી રોડની અરજી હતી. અરજી તો આજે સવારે જ આવ્યો, હું બારોબાર બીજી સાઈડ પરથી આવેલો છું. જાગૃત નવયુવાનોએ વ્યક્ત કરેલી શંકાને આધારે સરકારી તંત્રને કામે લાગવું પડ્યું હતું. મારું નામ ભવિક પટેલ છે અને હું કુડસદ ગામનો વતની છું. હવે આ અમારે કુડસદ કન્યાસી ગામમાં જોડતો રોડ છે, તો મુકેશભાઈ ધારાસભ્યએ આ રોડ માટે ગ્રાન્ટ 70 લાખ, મને જ્યાં લગી ખબર છે ત્યાં લગી 70 લાખ રૂપિયા મંજૂર કરેલા હતા. તો તેના અડધો પહેલાં હતું, પણ પછી કંઈક વર્ક ઓર્ડર એવો આવ્યો કે 450 મીટર કન્યાસીમાં પાસ કર્યો અને 250 મીટર જેવો રોડ કુરસદમાં પાસ કર્યો. તો કુરસદનો રોડ જ્યારે બનતો હતો, અમે કોન્ટ્રાક્ટર અને ગામના સરપંચને વારે અમે રજૂઆત કરી કે આ વર્ક ઓર્ડર પ્રમાણે આનું કામકાજ નથી થતું. તો એ લોકોએ અમારી કોઈ વાત ધ્યાન પર નહીં લીધી. છેવટે અમારે ઓલપાડ ગઈને અરજી આપવી પડી, ને અરજી આપી તો આ એના ચકાસણીમાં માણસો આવ્યા છે. તો અમને પૂરી ખાતરી છે કે આ વર્ક ઓર્ડર પ્રમાણે કામ નથી થયું, તો તેની ચકાસણી હમણાં ચાલુ છે. અમને પંચાયત તરફથી બિલકુલ સહકાર આપવામાં આવ્યો નથી. સરપંચને બી અમે જ્યારે કામ ચાલતું હતું તો અમે વારંવાર ફોન કરીને કહેતા કે તમે ધ્યાન આપો, તમે ગામના પ્રથમ નાગરિક છો, તો તમારી ફરજમાં આવે કે આ ધ્યાન તમારે આપવું જોઈએ. તો એમણે કોઈ આની પર એક્શન નહીં લીધો. તો ભાઈ છેવટે અમારે જાતે આની પર એક્શન લેવું પડ્યું. સરપંચનું નામ શહેનાઝ બીબી નામ છે, પણ વહીવટ કરતા એમના હસબન્ડ જ છે, મહેબૂબભાઈ ડાબી. ફુરસડ ગામના યુવાનોએ દાખવેલી જાગૃતતાને કારણે પોતાના ગામનો રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરે પોતાની પ્રમાણિકતા સાબિત કરવી પડે એમ છે. તો આ તરફ અન્ય ગામના યુવાનોને પણ સરકારી તંત્ર ઉપર નજર રાખવાની શીખ મળી રહી છે. મોઈઝ શેખનો રિપોર્ટ, ઓલપાડ.